केसनगर कोर्ट में रजू कराता हार्दिक पटेल निवेदन 10% अनामत थशे तो अभ्यास समाज हित में हशे तो थशे समाधान। सीएम आनंदीबेन साथ पाटीदार मध्यस्थियों करी बैठक 10% अनामत स्वावलंबन योजना ने चालू राखवा व्यक्त कर्यो आभार। गैस कौभांड मुद्दे गहराई सरकार सूरत वडोदरा राजकोट में योजा विरोध प्रदर्शन तो बोटाद में पीएम पुतला दहन। युवक की हत्या करने बदल महसाणा कोर्टे चार लोग ने फटकारी आजीवन कैद की सजा तो अमदावादना खोखरा में पत्नी ने जीवती थरवागा बदल युवक ने आजीवन कैद। वापीना डूंगरी फड़िया में भंगाल 6 गोडाउन में भीषण आग लाखों माल सामान बड़ी ने खाक भारी जहमत बाद आग पर काबू। मोड़ासाना मालपुर पास खानगी कंपनी कर्मचारी लूटाया बैंक में भरवाना 7 लाख रूपया भरेलो थेलो झूठवीने बे बाइक सवार फरार। नमस्कार, आज गुजरात साथ उच्चभूमि समाचार की शुरुआत करें महत्वपूर्ण समाचार थी तो महत्वना समाचार सामे आवी रहा है। विसनगर में आज हार्दिक पटेल ने रजू करवामां आव्यो हतो ने तेने निवेदन आप्यू छे। हार्दिक पटेले जे महेसाणा में 10 महीना पूर्व विसनगर धारा सभ्य ऋषिकेश पटेल कार्यालय में तोड़फोड़ और आगचंपी सहित केस में आरोपी दर्शावेला पाटीदार आगेवान हार्दिक पटेल ने आज विसनगर सेशन कोर्ट में रजू करायो हतो। अनामत आंदोलन अंगे हार्दिक पटेले विसनगर कोर्टे बहार कह्युं हतुं के समाधान अंगे सरकार साथे वात करवानो प्रयास थशे अने साथे अनामतनो अभ्यास थशे अने पाटीदारोना हितमां हशे तो पाटीदारोने समजावामां आवशे। મહેસાણામાં 10 મહિના પૂર્વ વિસનગર ધારાસભ્ય ઋષિકેશ પટેલના કાર્યાલયમાં તોડફોડ અને આગચંપી સહિતના કેસમાં આરોપી દર્શાવેલા પાટીદાર અને આગેવાન હાર્દિક પટેલને આજે વિસનગર સેશન કોર્ટમાં રજૂ કરાયો હતો અને અનામત આંદોલન અંગે હાર્દિક પટેલે વિસનગર કોર્ટે બહાર કહ્યું હતું કે સમાધાન અંગે સરકાર સાથે વાત કરવાનો પ્રયાસ થશે અને સાથે જ અનામતનો અભ્યાસ થશે અને પાટીદારોના હિતમાં હશે તો પાટીદારોને સમજાવવામાં આવશે। મહેસાણામાં 10 પૂર્વે વિસનગર ધારાસભ્ય ઋષિકેશ પટેલના કાર્યાલયમાં આજે તોડફોડનો જે મામલો હતો અને આગચંપી સહિતના કેસમાં આરોપી દર્શાવેલા પાટીદાર આગેવાન હાર્દિક પટેલને આજે વિસનગર સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। અનામત આંદોલન અંગે હાર્દિક પટેલ વિસનગર કોર્ટે બહાર આવતા કહ્યું હતું કે સમાધાન અંગે સરકાર સાથે વાત કરવાનો પ્રયાસ થશે અને સાથે અનામતનો અભ્યાસ થશે અને પાટીદારોના હિતમાં હશે તો પાટીદારોને સમજાવવામાં આવશે। તો ઉલ્લેખનીય છે કે ગઈકાલે જે શ્રવણોની 10% અનામતની જાહેરાત થઈ છે અને તેનાથી અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। હવે જોવાનું એ છે કે સરકારનું વલણ હાર્દિક પ્રત્યે કેવું રહે છે અને તેના કેસના ચુકાદા પર રહેમ નજર રહેશે કે નહીં તેનો ફેસલો આવનાર સમય જ નક્કી કરશે। આજે તેની મુદત હોવાથી ઘણા જેલમાં લાવવામાં આવ્યો હતો અને હાર્દિક પટેલને સવારે 10:40 કલાકે સુરત અને સ્થાનિક પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વિસનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। સરકાર તરફથી જે નિર્ણય કરવામાં આવ્યો છે તેનો અભ્યાસક્રમ અમે કરીશું અને સમાજના હિતમાં હશે તો ચોક્કસપણે સમાધાન કરીશું। જ્યાં સુધી અભ્યાસક્રમ નહીં થાય ત્યાં સુધી જોગવાઈ નહીં જાણવા મળે ત્યાં સુધી એવું ચાલશે। તો આ સાથે જ વિસનગરના પાટીદાર અનામત સમિતિની રેલી બાદ તોફાની ટોળાએ ધારાસભ્ય કાર્યાલય સહિતના અનેક સ્થળે કરેલી તોડફોડના કેસમાં પાસના કન્વીનર હાર્દિક પટેલને માર્ચમાં વિસનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે તેણે કોર્ટની બહાર મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મને રાજનીતિમાં કોઈ જ રસ નથી, મારે તો બાળાસાહેબ ઠાકરેની જેમ કામ કરવું છે, 27 મુદ્દા સરકાર સ્વીકારી લે તો અમે સમાધાન કરવા તૈયાર છે। વિસનગરમાં પાટીદાર સમાજને અનામત આપવાની માંગણી સાથે નીકળેલી વિશાળ રેલી તોફાની બની હતી જે દરમિયાન ભાજપના સ્થાનિક ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખ ઋષિકેશ પટેલની ઓફિસ પર તેમજ ઘર પર ટોળાએ હુમલો કરી પોતાની રોષ ઠાલવવાની સાથે સાથે ભાજપના અન્ય એક આગેવાનોની કારને ફૂંકી મારી હતી। તદઉપરાંત મીડિયા કર્મીને પણ નિશાન બનાવ્યા હતા જ્યારે તોફાને ચડેલા ટોળાએ કાબુમાં લેવા પોલીસે લાઠીચાર્જ ઉપરાંત ટીયર ગેસના 10 સેલ પણ છોડવાનો નિર્ણય લીધો હતો। ચાર આરોપીઓનો નામ હતો, અભિજીત તોફાન થયું એમાં ચાર આરોપીઓ નામ આવ્યો છે એટલે ચાર આરોપી કોર્ટમાં હાજર થયા નહીં એટલે કેસ કમ્પ્લીટ થયો નહીં। એમાં પછી લાલભાઈના ઇન્જરી થઈ છે, લાલભાઈ અંડર દવાખાનામાં છે સારવાર તળે એટલે એ પણ કોર્ટમાં આવ્યા નહીં
એટલે એ આરોપી ઘરે જ હતા, પણ કેસ કમ્પ્લીટ થયો નહીં. હાઈકોર્ટ માં જે એક આરોપી જે દર્શાવ્યો છે જેમાં એક બેંગ્લોર અલ્હાબાદ હૈદરાબાદ છે અને એક ઓસ્ટ્રેલિયામાં છે, એ બંને નામ અંદર આવ્યો છે એ માટે જામીન અરજી મૂકી છે અંદર ક્વેસ્ટ માટે. ચાર આરોપી નહોતા આવ્યા એટલે કેસ કમ્પ્લીટ થયો નહીં. આજે કેમિકલ ઉપર જ હતો, કેસ કમ્પ્લીટ થયો નહીં અને હાર્દિકને પેટની તકલીફ નહીં, જાણ કરી કોર્ટને, એને અરજી માગી કોર્ટે, અરજી લખીને આપી મારા સાથે હાથ જઈએ. એટલે આ કેજે પટેલ અરજી વિશે શું કર્યું એ પોતે જવું જણાવશે. બા પહોંચ. તો આગળ વાત કરીએ અન્ય મહત્વના સમાચારની, તો મહત્વના સમાચાર સામે આવ્યા છે જે આનંદીબહેન પટેલના નિવાસસ્થાને આજે જે એક મીટિંગ થઈ હતી, અને મીટિંગમાં જે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના નિવાસસ્થાને પાટીદાર મધ્યસ્થી અને મુખ્યમંત્રી સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાર્દિક પટેલની જેલ મુક્તિ માટે અને પાટીદાર અનામત આંદોલન અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ સીએમ સાથેની મીટિંગમાં મધ્યસ્થીઓએ જણાવ્યું છે કે તેઓ અનામતથી ખૂબ જ ખુશ છે અને પાટીદાર યુવાનોને જેલ મુક્ત કરવા બદલ સરકારનો આભાર પણ માન્યો હતો. તો બીજી તરફ મુખ્યમંત્રી 10% અનામત બાદ સ્વાવલંબન યોજના ચાલુ કરશે તેવું પણ જણાવ્યું હતું, જયારે 10% અનામતને પાટીદાર લોલીપોપ સમાન ગણાવ્યું હતું. ત્યારે મધ્યસ્થીઓએ જણાવ્યું હતું કે જ્યાં સુધી 10% અનામતનો વટહુકમ જાહેર થાય તે પહેલા વિરોધ ન કરવો જોઈએ અને આંદોલન ઝડપી અંત આવશે. ડિક્લેર કર્યું છે, જાહેર કર્યું છે, એનું ગેઝેટ લગભગ અઠવાડિયામાં આવી જશે. કે મેં સરકારશ્રીને કીધું કે આમાં શું બેનિફિટ, શું નુકસાન, જેથી કરીને અમે સમાજના વ્યક્તિઓને કહી શકીએ કે ભાઈ આમાં શું થશે, કઈ રીતનું થશે. પણ પાક્કું ગેઝેટ એ આપણને અઠવાડિયાની અંદર આપી દેશે, જેટલું બને એટલું તાત્કાલિક એ લોકો પૂર્ણ કરશે આ કામ. પ્લસ એમણે મને આજે એ બી ન્યૂઝ આપ્યા છે કે આ 10% અનામત તો ખરું, પણ મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના બી ચાલુ રહેશે કરીને, જેની અંદર લાખો યુવાનોની ફીસ ને આને તે બધું ભરાઈ રહ્યું છે. તો ઘણી સારી વાત છે. બસ હવે આ અનામતનો જલ્દી અંત આવે અને બધા સાથે બેસીને આનો નિર્ણય લઈએ. સરકારે એક સારી વાત એ કરી છે કે સ્વાવલંબન યોજના તે ગુજરાતના દરેક સવર્ણોની અંદર, કે કોઈ પણ અમારા સ્ટુડન્ટોને, બાળકોને જે ભણવાની અંદર જે ફીની અંદર જે તકલીફો પડે છે, સ્વાવલંબન યોજના આજે 10% અનામત આપ્યા પછી પણ ચાલુ રાખી છે. ત્રીજી વાત એ છે કે અમે જયારે 1 કલાકની મીટિંગ અમારા મુખ્યમંત્રી શ્રી જોડે કરી, એમાં મુખ્યમંત્રી શ્રી બહુ એક સારી વાત કરી કે ભૂતકાળની અંદર કે અત્યારે વર્તમાનની અંદર જે 49% ચાલુ અનામત છે એમાં 27% ઓબીસીની જે અનામત છે એની અંદર પણ અમે બધા એવું સમજતા હતા, એક સમાજ એવું સમજે છે કે ગુજરાત જનતા એવું સમજે છે કે એમાં 100 એ 100% પરિવારોને એ લોકો અનામત આપે છે, પણ એવું નથી. એની અંદર ડોક્ટર છે, વકીલ છે, મોટા મોટા જે ઉદ્યોગપતિઓ છે કે જેનો 10 એકરથી વધારે જેના ખેતરો જમીનો છે, આવા ધારણકર્તાઓને પણ એમાંથી બાકાત રાખ્યા છે. એવા 50 એક મુદ્દા મુખ્યમંત્રી શ્રી અમને જણાવ્યા છે. ખાસ કરીને જે અત્યારે જે તમારે વાત થઈ છે, જે ડ્રાફ્ટની વાત છે કે વટહુકમ બહાર પાડવાની વાત છે, એ ક્યાં સુધીમાં વટહુકમ બહાર પાડવામાં આવશે, આ ગેજેટ ક્યાં સુધી પ્રસિદ્ધ કરવામાં આવશે? મુખ્યમંત્રી શ્રી એ ચોખવટ ભરી વાત એ કરી છે કે 1 મે પછી 7-8 દિવસની અંદર રાજ્યપાલ શ્રીને આ લેખિતમાં આપવામાં આવશે, એનો વટહુકમ બહાર આવશે અને એના મુદ્દા સહિત એ લોકો 7-8 દિવસની અંદર એનો એક આખો ગેજેટ એ લોકો પ્રજા સમક્ષ મૂકવાના છે. ખાસ કરીને ઓબીસીને જે અનામત લાભ મળે છે, ST ST ને જે અનામતનો લાભ મળ્યો છે, તો એમાં અને આ જે સવર્ણ વર્ગોને 10% અનામત આપવામાં આવી છે એમાં શું કોમન મુદ્દાઓ હશે, કેટલો ડિફરન્સ હશે, એવી કોઈ ચોખવટ થઈ છે ખરી? જે મુખ્યમંત્રીશ્રીએ વાત કરી એ પ્રમાણે જે ઓબીસી કેટેગરી છે એની અંદર જે 27% અનામત મળે છે એમાં જેટલા વ્યક્તિઓનો સમાવેશ થયો છે એ જ રીતે આ ઈબીસીની અંદર, આ ઇકોનોમિક બેકવર્ડની અંદર 10% અનામત જે સવર્ણોનો બિન અનામતીને જે આપેલી છે એની અંદર એ જ રૂલ્સ અને રેગ્યુલેશન આવવાના છે. એટલે અમને પણ સવર્ણોને પણ જે બિન અનામતી વર્ગ છે એમને પણ એટલી જ સામ્યતા મળશે જે ઓબીસીને સામ્યતા મળી છે. આગળ વાત કરીએ અન્ય મહત્વપૂર્ણ સમાચારની, તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જે મહેસાણામાં જેલ ભરો જે આંદોલન જે કાર્યક્રમ કરનાર એસપી જેના અધ્યક્ષ લાલજી પટેલ નજર કેદ રખાયા બાદ પ્રથમવાર મીડિયા સમક્ષ રાજ્ય સરકારે જાહેર કરેલ 10% આર્થિક અનામત નીતિ મામલે નિવેદન કર્યું હતું. 10% અનામતને પાટીદાર નિષ્ણાંત આગેવાનો સાથે ચર્ચા કર્યા બાદ જ ખબર પડશે કે અનામત કેટલી ફાયદાકારક છે અને કેટલી લાભદાયક છે. ત્યારબાદ જ પાટીદાર અનામત આંદોલન આગળ વધારવું કે સમાધાનના ભાગરૂપે બંધ કરવું તેનો નિર્ણય
લેવામાં આવશે। જો કે મીડિયા સમક્ષ લાલજી પટેલે આપેલા નિવેદન દરમિયાન તેમણે હાઈ બીપી અને ડાયાબિટીસની પણ સમસ્યા હોવાનું ડોક્ટરના રિપોર્ટના આધારે જણાવ્યું હતું। दस टका जे समग्र सवर्ण समाज ने जे अनामत नी जाहेरात सरकार श्री द्वारा करवामां आवी छे तो एनो मैं काले पण वात करी हती कि एनो अमे अभ्यास करीशुं पाटीदार समाजना आगेवानो द्वारा अने अनामत आंदोलन ना जे पण संस्थाओ छे एना द्वारा अभ्यास करवामां आवशे अने अभ्यास कर्या पछी अमे जे 9-9 महीनाथी लड़ाया अमारा आटला भाईओ शहीद थया आटला बधा अमारा पर खोटो केस खोटा केसो थया तो ए प्रमाणे पाटीदार समाज ने केटलुं मळे छे એનો અભ્યાસ કર્યા પછી જ અમે એ વિશે કોમેન્ટ કરી શકીએ કે આમાં સમાજને ફાયદો છે કે નુકસાન છે। આગળ વાત કરીએ જે મહત્વપૂર્ણ છે કે જે મહેસાણામાં જે પાટીદાર અનામત આંદોલન છે તેને લઈને સવર્ણ વર્ગના બિન અનામત વર્ગના લોકો માટે 10% આર્થિક અનામતની જાહેરાત બાદ વિદેશમાં પણ પાટીદાર આંદોલનનું ભૂત ધૂણવા લાગ્યું છે। પાટીદાર સમાજની ઓસ્ટ્રેલિયામાં રેલી બાદ ચાઇનાના ગવાય નજાના શહેરમાં લોલીપોપ વિતરણ કરવામાં આવ્યું છે। ગુજરાત સરકારે આપેલી એબીસી અનામતને લોલીપોપ ગણાવીને પાટીદાર સમાજે લોલીપોપ વિતરણ કર્યું હતું। જે શ્રવણ વર્ગના બિન અનામત વર્ગના લોકો માટે 10% આર્થિક અનામતની જાહેરાત કર્યા બાદ વિદેશમાં પણ પાટીદાર આંદોલનનું ભૂત ધૂણવા લાગ્યું છે। પાટીદાર સમાજની ઓસ્ટ્રેલિયા રેલી બાદ ચાઇનામાં પણ શહેરમાં લોલીપોપ વિતરણ પણ કરવામાં આવ્યું છે। ગુજરાત સરકારે આપેલી એબીસી અનામતને લોલીપોપ ગણાવીને પાટીદાર સમાજે લોલીપોપ વિતરણ કર્યું છે। મહત્વપૂર્ણ સમાચારની તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં રાષ્ટ્રપતિ અલી ખાનના એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ત્યારે ગત મોડી રાત્રે કોઈ અસામાજિક તત્વો દ્વારા શો સ્થળ પર બેનરોને સળગાવવામાં આવ્યા હતા અને ટિકિટ બારી પર પણ તોડફોડ કરવામાં આવી હતી। આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। રાષ્ટ્રપતિ અલી ખાનના આ કાર્યક્રમ નિષ્ફળ કરવા માટે વીએચપી શિવસેના અને બજરંગગઢના મેદાને ઉતર્યા છે અને કોઈ પણ સંજોગોમાં આ કાર્યક્રમ રદ કરવા માટે મોડી રાત્રે પણ કાર્યક્રમ સ્થળે દેખાવ પણ કરી શકે તેમ છે। આ જોતા શો સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। તો આગળ વાત કરીએ જામનગરની તો જામનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। તો જામનગરમાં જે અત્યારે જે પાણીને લઈને જે કહી શકાય કે ફરી એકવાર તંત્રની ગોરબેદરકારી સામે આવી છે। જામનગરના વીરવાવ ગામે પાણીના ખાડામાં ડૂબી જતા એક બાળકનું મોત થયું છે। પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓના બેદરકારીના લીધે બાળકનું મોત થયું છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા જેથી આજે બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે। બાળકના મોત બાદ કાર્યપાલક ઇજનેર ડી કે પટેલ સામે ગુનો નોંધવામાં આવ્યો છે। ફરી એક વખત તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। જામનગરના વીરવાવ ગામે પાણીના ખાડામાં ડૂબી જતા એક બાળકનું મોત થયું છે। પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓના બેદરકારીના લીધે બાળકનું મોત થયું છે। વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ। એક વાત આપનું સ્વાગત છે। તો આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની તો પાટણમાં જે કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। પાટણમાં કોંગ્રેસ દ્વારા ગેસ કૌભાંડ મામલે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને આ બાબતે યોગ્ય તપાસ કરવાની માંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પુતળા દહન કરવામાં આવ્યું હતું। મહત્વનું છે કે ગુજરાત સરકારની કંપની ગેસ માટે ડ્રિલિંગનું કામ આપી આચરવામાં આવેલ કૌભાંડનો ખુલાસો કેગના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે ત્યારે આ મામલે તપાસ કરવાની માંગ સાથેનું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું છે। Thank you.
तो आगर बात करें नरेंद्र मोदी ना पुतळा नुं दहन करवामां आव्युं हतुं। महत्वपूर्ण समाचार छे जे नरेंद्र मोदी नुं जे पुतळा दहन करवामां आव्युं गुजरात स्टेट पेट्रोलियम कोर्पोरेशन लिमिटेड ने केजी बेसिन माथी जे वखते टीसीएफ गैस मळी आववानी खोटी जाहेरात करवामां आवी हती। समग्र 20,000 करोड़ ना कौभांड मामले सूरत कांग्रेस द्वारा धरना प्रदर्शन करवामां आव्युं छे। तेमज कलेक्टर ने आ बाबते आवेदन पत्र पण पाठवामां आव्युं छे, जेमां सुप्रीम कोर्टे मॉनिटर एंड स्पेशल इन्वेस्टिगेशन मांग करवामां आवी छे। प्रदर्शन दरमियान वडाप्रधान नरेंद्र मोदी ना पुतळानुं दहन करवामां आव्युं छे, जे मामले सूरत पोलीसे बे कांग्रेस कार्यकर्ताओनी पण अटकायत करी छे। અને કરોડો રૂપિયાનો આની પાછળ જે કૌભાંડ કરવામાં આવ્યું છે એની તપાસ ઉચ્ચતરી ન્યાયાલયમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એની તપાસ નિમવામાં આવે, એની સીબીઆઈ દ્વારા એની તપાસ નિમવામાં આવે। આખા ગુજરાતની અંદર જિલ્લે જિલ્લે અમે ધરણા બબે કલાક કરી કલેક્ટરને આવેદન પત્ર આપી રાજ્યપાલ મારફત એમના સામે પગલા ભરાય અને ગુજરાતની પ્રજા વાકેફ થાય કે આટલો મોટો ભ્રષ્ટાચાર કર્યો છે। गुजरात में नरेंद्र मोदी ना शासन वक्त गुजरात सरकार ने जीएसपीसी कंपनी 19,000 करोड़ भ्रष्टाचार करवामां जेना पगले वडोदरा शहर धरना कार्यक्रम योजवामां आव्यो हतो। आ कार्यक्रम दरमियान कांग्रेस कार्यकरो मोदी पुतळा दहन कर विरोध दर्शाव्यो हतो। મોદીજી ની શાસન હતું ગુજરાત માં સીએમ તરીકે, ત્યારે આમાં બેંક લોન પણ મોટા પાયે લેવામાં આવી છે અને જે મોટા ગેસ નું ઉત્પાદન બતાવ્યું અમને 20 ટ્રિલિયન, હવે ઓરિજિનલ એ કશું પણ હતું નહીં અને એના નામે ખોટા ખર્ચા પાડીને 19,700 કરોડ નો જે મોટો ભ્રષ્ટાચાર છે જેને કોંગ્રેસ પાર્ટીએ ધરના રાખીને વિરોધ કર્યો છે અને પુતળાનું પણ દહન કરવામાં આવ્યું। अमरेली जिला कांग्रेस द्वारा भाजप सरकार द्वारा थई रहेला भ्रष्टाचार ना मुद्दे रेली काढ़ी आवेदन पत्र पाठवामां आव्युं छे। केगना अहेवालना संदर्भे कांग्रेस आरोप लगाव्यो छे कि गुजरात सरकारे जीएसपीसी ने 1,000 रूपयानो गैस मळशे तेवी जाहेरात करी ₹20,000 करोड़ भ्रष्टाचार आचर्यो छे। आ केसनी तपास सुप्रीम कोर्टना મોનિટર સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ મારફતે તપાસ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી। કોંગ્રેસની અરેલીમાં કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણી, માજી સાંસદ વીરજી ઠુમ્મર અને જિલ્લા પંચાયતના પ્રમુખ જેની ઠુમ્મર, કોંગ્રેસ પ્રમુખ પંકજ કાનાબાર અને યુથ કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાત સહિતના કોંગ્રેસીઓ જોડાયા હતા। મીંડા ન ગણી શકાય એવડી મોટી ગુજરાતની ગરીબ પ્રજાના કમાણીના પૈસાની થોળે દિવસે सरकारी तंत्र मार्फत लूट चलावी एनी योग्य तपास थाय, सीएजीए जे ऑडिट पेरा कायदो छे एना उपर सीबीआई मार्फत तपास करावामां आवे अने जे कोई आरोपीओ होय जेने गुजरातनी प्रजाना 20,000 करोड़ रूपया लूटा छे एने जेलमां पूरवामां आवे अने गुजरातना गरीब माणसनी प्रजानी कमाणी पाछी गुजरातनी तिजोरीमां लावामां आवे एना माटे अमे राज्यपाल श्री ने माननीय कलेक्टर श्री मार्फत आवेदन आप्युं छे। भारतीय जनता पार्टी ना हालना वडाप्रधान ज्यारे मुख्यमंत्री हता त्यारे जीपीए गैस कौभांड भारे मोटू कर्युं छे। केगना रिपोर्ट में 19,700 करोड़ भ्रष्टाचार थयो छे, केग एमना अंडर में छे। केगे ज्यारे आवी तपास में रिपोर्ट खोल्यो छे त्यारे देशना वडाप्रधान पोते दोषी छे, एवा संजोगों में न्यायिक तपास करवा माटे सीबीआई नी तपास नीमवामां आवे। सीबीआई એમનો પોતા છે એવું કહેતા રહ્યા ભારતીય જનતા પાર્ટીને, અમને સીબીઆઈ પર વિશ્વાસ છે, એ પોતે એની તપાસ નિમે અને જે કોઈ ભ્રષ્ટાચાર કર્યો છે તેમને તાત્કાલિક જેલમાં પૂરવામાં આવે। આગળ વાત કરી મહત્વપૂર્ણ સમાચારની, તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મહેસાણાથી। તો મહેસાણામાં જે કડીના હત્યાના કેસમાં 4 આરોપીઓને કડીની કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે। સજા પામનાર 4 લોકોમાં 1 દંપતીનો પણ સમાવેશ થાય છે। ઉલ્લેખનીય છે કે વર્ષ 2013માં આ 4 શખ્સોને આડા સંબંધોની આશંકાએ યુવકના ઘરે બોલાવી હત્યા કરી હતી, જેનો કેસ ચાલી જતા કોર્ટે 4 આરોપીઓને દોષી ઠેરાવી સજા ફટકારી છે। મહેસાણાથી જે મહત્વપૂર્ણ સમાચાર છે કે મહેસાણાના કડીમાં હત્યાના કેસમાં 4 આરોપીઓને કડીની કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે અને સજા પામનાર 4 લોકોમાં 1 દંપતીનો સમાવેશ થાય છે। ઉલ્લેખનીય છે કે વર્ષ 2013માં 4 શખ્સોની આડા સંબંધોની આશંકાએ યુવકને ઘરે બોલાવી હત્યા કરી હતી।
अगर बात करें अने महत्वपूर्ण समाचार नी तो अमदावाद ना खोखरा विस्तार में जे युवती नु जे हत्या थई हती ते केस में सेशन कोर्टे महत्वपूर्ण चुकादो आप्यो छे ने जेमां लिव इन रिलेशन में रहता युवक द्वारा ज युवती ने केरोसिन छांटी सळगावी देवामां आवी हती। आ केस में सेशन कोर्ट 21 जेटला दस्तावेजो पुरावा अने 14 जेटला साक्षीओ ने तपास्या हता। महिलाना मणुमुखने अने फरियाद अने तेने ध्यानमां लेता आरोपी ने आजीवन कैदनी सजा फटकारी छे। उल्लेखनीय है कि आरोपी द्वारा अगाउ तेना पति ने मारी नाखवानी धमकी पण अपाई हती। युवतीए पति साथे राखवानुं कहेता लिविंग में रहता युवके युवती ने केरोसिन छांटी सळगावी देवानो पण प्रयास कर्यो हतो। चौदह जिला दस्तावेजी पुराव अमदार कोर्ट में रजू करेला एमां जे मेन फरियादी पोते फरियाद आपेली अने त्यारबाद एमने एक्झिक्यूटिव मेजिस्ट्रेट समक्ष डीडी आपेलू એ કોર્ટે ગ્રાહ્ય રાખેલું અને એના ઉપર નામદાર કોર્ટે આજે સજા આપી છે અને 5000 રૂપિયા આજીવન કેદ અને 5000 રૂપિયા દંડ કરેલો છે। अगर बात करें खूब चर्चित केस अमदावाद क्राइम ब्रांच ना कोंस्टेबल चंद्रकांत मकवाणा हत्या ना केस नो जीआरपी मनीष बलाई ने वीडियो कॉन्फरेंसिंग कोर्ट समक्ष हाजर करवामां आव्यो हतो। एसओजी क्राइम द्वारा आरोपी मनीष ना वधु रिमांड माटे रिविजन अर्जी की सुनावणी हाथ धरवामां आवी हती। आरोपी तरफ से कोर्ट समक्ष प्राइवेट वकील राखवा अने तेना माटे परिवार साथे परामर्श अंगे समय मांगवामां आव्यो छे जेथी कोर्टे आ अंगे वधु सुनावणी 3 मे पर मुलतवी राखी छे अने हवे मंगळवारे रिमांड अंगे निर्णय लेवाय तेवी संभावना छे। क्राइम ब्रांच द्वारा मेट्रोपोलिटन मजिस्ट्रेट कोर्ट द्वारा जो रिमांडर थी नामंजूर करवानी अमे जो रिविजन दाखिल कर 7 दिवस रिमांड मांग्या था तेनी सुनावणी आज रोज राखवामां आवी थी। आरोपी ने नोटिस पण बजावामां आवी थी पण आरोपीए नोटिस पाछळ एवुं लखेलुं हतुं कि अमारा सगा संबंधी कोईने पूछ्या वगर सही नहीं करूँ अने एमने पूछीने जो वकील रोकीश एटले एने कीधुं कि मारा पिताजी आवशे पछी हूँ खानगी वकील रोकीश। ए नामदार कोर्टे पछी क्राइम ब्रांचना अधिकारी थी अमे पूछपरछ कराई अने फाधर ने टेलिफोन थी તેમણે કીધું કે સોમવારે અમદાવાદ આવીશ એટલે મંગળવારે કોઈ અમે ખાનગી વકીલ રોકીશું ત્યારબાદ રિવિઝનની સુનાવણી થશે। અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ। रिकवाद आपनुं स्वागत छे। तो आगळ बात करीए वापीना डूंगळी फाळियामां जे आगनी घटना बनी हती जे प्रकाशमां आवी छे तेने लईने वापीना डूंगळी फाळिया विस्तारमां आवेला बंगाळना गोडाउनमां लागेली भीषण आग भारे जहેમત बाद आग पर काबू मेळवामां आव्यो छे। जोके आ पहेला पण आग लागवानी घटना बाद परिस्थिति वधु वणसता फायर ब्रिगेडे ब्रिगेड कॉल जाहेर कर्यो हतो। केमिकल अने प्लास्टिक भरेला गोडाउनमां अचानक आग लागता दोड़धाम मची जवा पामी छे अने आग लागता 10 फायर ब्रिगेडनी टीमो घटनास्थळे पहोंची गई हती। जोके त्यारबाद ब्रिगेड कॉल जाहेर करता वापी दमण सहलवास भीलाड वलसाड सहितनी 10 थी वधु जेटली फायरनी टीमने मदद माटे बोलावामां आवी हती। कलाकोनी जहેમત बाद आग पर काबू मेळवामां आव्यो हतो अने एक पछी एक 6 गोडाउनमां आग लागता ज समग्र विस्तार में दौड़धाम मची जवा पामी हती। आगना पगले रहेणाक विस्तारना लोकोने सलामत स्थळे खसेड़वामां आव्या छे। उल्लेखनीय छे कि वापीना डूंगरी विस्तार में छास वारे लागती आगना पगले लोकोमां भारे रोष जोवा मळी रह्यो छे। अगर बात करें अरवली नी तो अरवली में दिवसे ने दिवसे लूट मर्डर जेवी घटना प्रकाश में आती रहे छे। तेथी अरवली में जे जिला में चोरी लूट जेवा बनाव दिवसे ने दिवसे वधता जता होय छे तेवुं लागी रह्युं छे। त्यारे चोरी नो एक बनाव जिला ना मुख्य मथक एवा मोडासाना मालपुर रोड पर आवेला रुतुत फिनकॉर्प आगळ बन्यो छे जेना खानगी फाइनांस कंपनी ना कर्मचारी आईसीआईसीआई बैंक ना 7 लाख रूपया भरवा जई रह्यो हतो त्यारे बे बाइक सवार होया कर्मचारी पासे थी जे 7 लाख रूपया नी चील झड़प करी भागी छूट्या हता अने त्यारबाद मामला नी जाण पुलिस ने कराता जिला पुलिस वडा सहित नो काफलो घटना स्थल पर दौड़ी आव्यो हतो। तो अगर बात करें राजकोट नहीं तो राजकोट में एक युवक के आत्मविलोपन नो प्रयास कर्यो छे जे राजकोट थी जे महत्वपूर्ण समाचार आवी रह्या छे। राजकोट ने एक युवक के आत्मविलोपन नो प्रयास कर्यो छे। युवक के बिल्डिंग ने ओडी खाली करवाना प्रश्ने आत्मविलोपन करवानो प्रयास कर्यो छे तेवु जाणवा मळी रह्यु छे। महत्वपूर्ण छे के ओडी खाली करवाना धमकी आपवामां आवी हती तेमज कोंग्रेस अग्रणी महेश राजपूते 50 लाख नी मांगणी करी हती जेथी युवके आत्मविलोपन नो प्रयास कर्यो छे। અને હવે નજર આજના સમાચાર સંક્ષિપ્તમાં।
वापी डुंगरी फड़िया विस्तार में आग लागवानी घटना बनी छे। बंगाना गोडन में भीषण आग लागी छे। आग लागता अफड़ातफड़ी नो माहौल सर्जाई गयो हतो। त्रण फायर फाइटर द्वारा आग पर काबू मेळवायो हतो। बोटाद में गैस कौभांड मामले कांग्रेस ना कार्यकरो द्वारा ज्योति ग्राम सर्कल खाते धरना योजी भाजप सरकार विरोधी सूत्रोच्चार करवामां आव्या हता। तेमज नरेन्द्र मोदी नो पुतळो सळगावी विरोध प्रदर्शन करवामां आव्यो हतो। जेथी घटना स्थल पर पुलिस दौड़ी आवी हती। पुलिस अने कांग्रेस ना कार्यकरो वच्चे घर्षण थयुं हतुं। त्यारबाद पुलिसे बोटाद जिला पंचायत ना प्रमुख सहित 50 जेटला कांग्रेस ना कार्यकरो नी अटकायत करी हती। राजकोट में दलित महासंघ और खेडूत हित रक्षक समिति कार्यकरो द्वारा सौराष्ट्र क्रिकेट एसोसिएशन विरोध करवामां आव्यो। कलेक्टर ने आदनपत्र आपी रजूआत करवामां आवी हती। जेमां आईपीएल मैच में लाखों लीटर पानी नो बगाड बंद करवामां आवे अने आईपीएल नी मैच बाद ग्राउंड ने सील करवामां आवे अने पानी ना बोर कब्जे करवामां आवे जेथी करीने आसपासना अछतग्रस्त विस्तारों में लोगों ने पानी मिली शके। पावी जेतपुर खाते 56मो गौरव दिन उजवणी भागरूपे मुख्यमंत्री आनंदीबेन पटेल की उपस्थिति में महिला सम्मेलन योजायुं। विविध स्टॉल ने मुख्यमंत्री मुलाकात लीधी हती। छोटाउदेपुर जिला प्रमुख उमेशभाई शाहे मुख्यमंत्री शाल ओढ़ाड़ी सम्मान कर्युं हतुं। त्यारबाद मुख्यमंत्री जणाव्युं हतुं कि राज्य की बाळकीओ ने ठेर ठेर छात्रालय खोली छे जेना कारणे एक पण दीकरी अभण न रहे। मोटी संख्या में महिलाओं जोड़ाई हती। अमरेली जिला कांग्रेस द्वारा भाजप सरकार द्वारा थई रहेला भ्रष्टाचार ना मुद्दे रेली काढ़ी आदनपत्र पाठवामां आव्यो। केग ना हवाला संदर्भे कांग्रेसे आरोप लगाव्यो हतो कि गुजरात सरकारे जीएसपीसी ने अबजो रूपियानो गैस मळशे तेवी जाहेरात करी रूपया 20,000 करोड़ भ्रष्टाचार आचर्यो छे। आ केसनी तपास सुप्रीम कोर्टमां मॉनिटर स्पेशल इन्वेस्टिगेशन टीम मार्फते तपास करवामां आवे तेवी मांगणी करी हती।